પોરબંદર પાલિકા દ્વારા હાલ બાકી નીકળતા મિલકત વેરા વસૂલ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પાલિકાએ ઢોલ નગારા વગાડી 4 રહેણાંક મિલકત સીલ કરી હતી, ત્યારે 2 અમાસીઓએ સ્થળ પર જ વેરો ભરી આપ્યો હતો. પોરબંદર પાલિકાના ચાલુ વર્ષ અને અગાઉનો મળી 20 કરોડથી વધુ રકમનો વેરો બાકી છે, જેમાં લાંબા સમયથી બાકી વેરો વસૂલવા પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ છે. તે અંતર્ગત અગાઉ 1.5 ડઝનથી વધુ મિલકત સીલ કર્યા બાદ આજે વધુ 4 રહેણાંક મિલકત સીલ કરાઈ છે. ઇન્ચાર્જ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે બોખીરા વિસ્તારમાં 4 મિલકત ધારકોનો રૂપિયા 2,20,000નો વેરો ઘણા વર્ષોથી બાકી છે, જે અંગે તેઓને અનેક નોટિસ આપવા છતાં વેરો ભરવાની દરકાર લીધી ન હતી. આથી આજે ઢોલ નગારા વગાડી વસૂલાત શરૂ કરાઈ હતી, જેમાં 4 મિલકત સીલ કરાઈ હતી. ઉપરાંત 2 કોમર્શિયલ મિલકત ધારકોએ બાકી નીકળતો રૂપિયા 95,780નો વેરો સ્થળ પર જ ભરપાઈ કર્યો હતો. બોલો શ્રી. પોરબંદર નગરપાલિકા આજરોજ તારીખ 20ના રોજ બોખીરા વિસ્તારની અંદર સીલ મારવાની કામગીરી તમે કરેલી છે. માન્ય શ્રી ચીફ ઓફ સાહેબને આદેશ મુજબ આજરોજ બોખીરાની અંદર અમે લોકોએ કોમર્શિયલ મિલકત અને રેસિડેન્ટ મિલકતને સીલ મારેલી છે. અવારનવાર અમે જાણ કરીએ છીએ કે ભાઈ અત્યારે ડિસ્કાઉન્ટ થોડું ચાલે છે, તો તાત્કાલિક ધોરણે તમે પૈસા ભરી જાઓ. પણ આ લોકોને અવારનવાર જાણ કરી પૈસા ભરતા નહોતા, એટલે કોમર્શિયલ મિલકત અને રેસિડેન્ટને બે સીલ મારે કામગીરી આજે ચીફ ઓફિસ સાહેબના આદેશ મુજબ આજે કરેલી છે. આગામી સમયમાં પાલિકા દ્વારા સુદામા ચોકથી માણેક ચોક સુધીની દુકાનો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાકીદારો પાસેથી વેરો વસૂલવા કડક ઝુંબેશ હાથ ધરાશે અને વેરો ન ભરનારની મિલકત સીલ કરવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.